नमस्ते विद्यार्थी मित्रों, आपनी यूट्यूब चैनल नी अंदर आपनू हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आजे आपणे रसायण विज्ञान नी अंदर 1-30 तत्वोनी इलेक्ट्रॉन रचना नी वात करवानी छे। आनी पहलाना लेक्चर नी अंदर आपणे 1-30 तत्वो ने कई रीते याद राखवा एनी वात करी थी। हवे आपणे वात करवाना छे कि 1-30 तत्वोनी इलेक्ट्रॉन रचना कई रीते याद राखी शकाय ए वात करवी छे। विद्यार्थी मित्रों, ध्यान राखजो कि जो तमने इलेक्ट्रॉन रचना नहीं आवड़े अने आ कंटीन्यू 1-30 तत्वों तमे नहीं पाका करी शको तो केमिस्ट्री नी अंदर घणुं बधुं एम कही शकाय के तमारे मिस करवू पड़शे। एटले खास आ इलेक्ट्रॉन रचना समझजो अने साथे साथे तमारा नोटबुक नी अंदर पण एने उतारजो अने 2-3 वखत लखशो एटले 100-100% इलेक्ट्रॉन रचना आवड़ी जशे। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ઇલેક્ટ્રોન રચના લખવા માટે આપણે એમ કહી શકાય કે જુદી જુદી ઇલેક્ટ્રોન રચનાનો ચડતો ક્રમ તમારે સૌપ્રથમ તો યાદ રાખવો પડશે। તો ઇલેક્ટ્રોન રચનાનો ચડતો ક્રમ યાદ રાખવા માટે જો અહીંયા મેં તમને ચડતો ક્રમ બતાવેલો છે ઇલેક્ટ્રોન રચનાનો 1s 2s 2p 3s 3p 4s અને 3d આ તમારે ઇલેક્ટ્રોન રચનાનો ચડતો ક્રમ તમારે યાદ રાખવો પડશે। સાથે સાથે એ યાદ રાખ્યા પછી આની અંદર આપણે 4 કક્ષકોનો ઉપયોગ કરવામાં આવેલો છે। હવે આ 4 કક્ષકો કઈ કઈ ઉપયોગ કર્યો છે તો એની અંદર તમે જુઓ તો S P D અને F આ 4 કક્ષકોનો આપણે ઉપયોગ કરેલો છે, જેની અંદર એચ કક્ષકની અંદર વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તો કે 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે। પી કક્ષકની અંદર વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તો કે 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે। ડી કક્ષકની અંદર વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે કે 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે। એફ કક્ષકની અંદર વધારેમાં વધારે 14 ઇલેક્ટ્રોન સમાઈ શકતા હોય છે। આ પણ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવું જરૂરી બનતું હોય છે। આ 2 વસ્તુ તમે યાદ રાખશો તો આગળ ઇલેક્ટ્રોન રચના તમને આપોઆપ આવડશે। હવે સૌપ્રથમ આપણે જોઈએ કે અહીંયા 1-30 તત્વોની વાત થઈ છે, પણ મેં તમને અત્યારે 1-20 તત્વો જ દર્શાવેલા છે। હવે સૌપ્રથમ આપણે આ 30 તત્વોની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે તમને આગળના લેક્ચરની અંદર આપણે આ તત્વોને ટૂંકી રીતે યાદ રાખવા માટે વાત કરી ગયા છીએ, પરંતુ તમારે જો યાદ રાખવું હોય તો અહીંયા આપણે યાદ રાખીએ કે હા હી લી બે બોરો કા ના ઓ ફ ની અને અહીંયા સો મે એ સી ફ સ ક્લો આ પો કે આવી રીતે આપણે યાદ રાખી શકીએ છીએ। તો આ 20 તત્વોને અત્યારે આપણે યાદ રાખી શકીએ છીએ। હવે સૌપ્રથમ આપણે ઇલેક્ટ્રોન રચના જ્યારે લખવી છે ત્યારે વાત કરીએ તો સૌપ્રથમ હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ તો હાઇડ્રોજન પરમાણુનો પરમાણુ ક્રમાંક 1 છે। તો એની અંદર સૌપ્રથમ કક્ષકોના ચડતા ક્રમની અંદર 1s છે કક્ષક, અને એની અંદર જોઈએ તો આપણે 1s કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન ગોઠવીશું એટલે તમને હાઇડ્રોજનનો 1 જ ઇલેક્ટ્રોન છે એ 1s કક્ષકની અંદર ગોઠવાતો હોય છે। તેવી જ રીતે બીજા નંબરનો હિલિયમ છે તો હિલિયમની અંદર તમે જુઓ તો 1s 2 થાય, કારણ કે હિલિયમની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે, 2 ઇલેક્ટ્રોન રહેલા, માટે 1s 2। ત્યાર પછી જોઈએ આપણે કે લિથિયમ છે તો લિથિયમની અંદર 3 ઇલેક્ટ્રોન રહેલા છે તો 1s 2 તો આખી ભરાઈ જશે, કારણ કે એચ કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે, 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે, માટે એચ કક્ષક આખી ભરાઈ ગઈ। પછી બીજી કક્ષક 2h નો વારો આવે છે તો એમાં 1 ઇલેક્ટ્રોન ગોઠવા હે તો 1s 2 અને 2s 1 ઇલેક્ટ્રોન રચના થશે। હવે વિદ્યાર્થી જુઓ તો આ રીતે આપણે ઇલેક્ટ્રોન રચના લખતા જઈએ તો તમને ખબર છે કે આવર્ત કોષ્ટકની અંદર 118 તત્વો છે। આ 118 તત્વો છે એ યાદ રાખવા માટે અથવા એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો તમે જુઓ કે બોર્ડની અંદર પણ ન સમાઈ શકે એટલી બધી લાંબી ઇલેક્ટ્રોન રચના બને। તો એ ઇલેક્ટ્રોન રચનાને ટૂંકી લખવા માટે આપણે આવર્ત કોષ્ટકના 18મો સમૂહ, જેને નિષ્ક્રિય વાયુઓનો સમૂહ તરીકે ઓળખવામાં આવે છે,
એ ટૂંકી ઇલેક્ટ્રોન રચના લખવા માટે આપણે આ નિષ્ક્રિય વાયુઓનો શું કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ, અને ઇલેક્ટ્રોન રચનાને ટૂંકી રીતે લખી શકાતી હોય છે. તો ટૂંકી રીતે લખવા માટે હું તમને લિથિયમની ઇલેક્ટ્રોન રચના બતાવું, પણ એ પહેલાં આપણે જોઈ લઈએ કે આ તત્વોની અંદર નિષ્ક્રિય વાયુ કયા કયા છે. તો જુઓ અહીંયા નિષ્ક્રિય વાયુ કયા છે, તો એક પહેલો હિલિયમ નિષ્ક્રિય વાયુ છે, ત્યાર પછી એક નિયોન નિષ્ક્રિય વાયુ છે, અને ત્યાર પછી આ આર્ગોનિક નિષ્ક્રિય વાયુ છે. આ 20 સુધીના 3 તત્વો છે, 20ની અંદર કુલ 3 તત્વો નિષ્ક્રિય વાયુ છે. તો આ નિષ્ક્રિય વાયુનો ઉપયોગ આપણે ઇલેક્ટ્રોન રચનાને ટૂંકી લખવા માટે ઉપયોગ કરવો પડે. હવે લિથિયમની વાત કરીએ તો લિથિયમની અંદર 3 ઇલેક્ટ્રોન 1s 2 અને 2s 1 તો ગોઠવાઈ ગયા, પણ એને ટૂંકી લખવા માટે આ નિષ્ક્રિય વાયુ 1s 2 છે એની જગ્યાએ મેં શું લખી નાખ્યું, હિલિયમ. શું લખી નાખ્યું, હિલિયમ. અને આપણે આ હિલિયમને આ રીતે કૌંસની અંદર દર્શાવીએ તો એને શું કહેવાય, હિલિયમ કમ્પ્લીટ. શું બોલાય, હિલિયમ કમ્પ્લીટ. એટલે તમે જોઈ શકો કે હિલિયમ કમ્પ્લીટ લખ્યું અહીંયા મેં, એ કેટલું આવી ગયું, આ 1s 2 એટલું આવી ગયું, અને ત્યાર પછીનું 2s 1. તો તમે આ ઇલેક્ટ્રોન રચના લખવાને બદલે આ ટૂંકમાં હિલિયમ કમ્પ્લીટ 2s 1 તમે લખી શકો છો. ત્યાર પછી જોઈએ બેરેલિયમ, તો બેરેલિયમનો 4 પરમાણુ ક્રમાંક છે, એમાં હિલિયમ કમ્પ્લીટ લખીશું એટલે 1s 2 આવી ગયું, અને ત્યાર પછી 2 ઇલેક્ટ્રોન 2s 2. ત્યાર પછી બોરોનનો પરમાણુ ક્રમાંક 5 છે, તો એમાં હિલિયમ કમ્પ્લીટ 2s 2 અને 2p 1. એટલે તમે જોઈ શકો 2, 4 અને 5 ઇલેક્ટ્રોન થઈ ગયા. ત્યાર પછી કાર્બન નંબર 6 આવશે, તો કાર્બનની અંદર હિલિયમ કમ્પ્લીટ 2s 2 અને 2p 2, તો એની અંદર પણ 2, 4 અને 6, કારણ કે હિલિયમની અંદર 2 ઇલેક્ટ્રોન સમાય એટલે 2, 4 અને 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. એવી જ રીતે નાઇટ્રોજનની અંદર જુઓ તો 7 સમાઈ શકશે, તો હિલિયમ 2h 2, 2p 3. એવી રીતે ઓક્સિજનની અંદર હિલિયમ 2s 2, 2p 4. ફ્લોરિનનો 9 પરમાણુ ક્રમાંક છે, તો હિલિયમ કમ્પ્લીટ 2s 2 અને 2p 5. એવી જ રીતે નિયોનનો પરમાણુ ક્રમાંક 10 છે, તો એની અંદર હિલિયમ કમ્પ્લીટ 2s 2 અને 2p 6. તમે જુઓ પી કક્ષકની અંદર 6 ઇલેક્ટ્રોન હવે ગોઠવાઈ ગયા છે, એટલે કે પી કક્ષક સી કેવી થઈ ગઈ છે, પૂર્ણ ભરાઈ ગયેલી છે. માટે હવે તમારે 2p કક્ષક સુધી, અહીં સુધી આપણે ગોઠવણી લઈ લીધી, હવે કોણ આવશે, તો કે 3s કક્ષકનો વારો આવશે. તો 3s કક્ષક ગોઠવશું, પણ સાથે સાથે નિયોન છે એ નિષ્ક્રિય વાયુ છે. તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના આપણે 2 રીતે લખી શકીએ, હું જ્યાંથી બદલતી હશે ત્યાં જોઈએ કે 2 રીતે ઇલેક્ટ્રોન રચના લખતો હોઉં છું. હવે આપણે નિયોનની ઇલેક્ટ્રોન રચના જોઈએ, કે એની અંદર તમે જોવો હિલિયમ કમ્પ્લીટ 2s 2 અને 2p 6, એટલે કે પી કક્ષક સી સંપૂર્ણ ભરાઈ ગઈ છે, એમાં 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. એટલે માટે હવે પછી આપણે 3s કક્ષકનો વારો આવશે, 3s કક્ષકનો ક્રમ આવશે. તો આપણે જોઈએ કે સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ તો આપણે પહેલી ટૂંકી રીત કરતાં લાંબી રીતથી જોઈએ તો 1s 2, 2s 2, 2p 6 અને 3s 1. તો તમે જોઈ શકો છો આ 10 ઇલેક્ટ્રોન નિયોનના, અને આ 11મો ઇલેક્ટ્રોન 3s કક્ષકમાં જાય છે. તો આ 11 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા, પરંતુ આપણે એને ટૂંકી રીતે લખવું હોય તો તમને ખ્યાલ છે કે આ નિયોન છે એ નિષ્ક્રિય વાયુ છે, અને આ નિષ્ક્રિય વાયુને આપણે શું કરશું, આગળ લખશું. તો નિષ્ક્રિય વાયુ છે એની ઇલેક્ટ્રોન રચના કઈ થાય, 1s2, 2s2, 2p6. તો એની જગ્યાએ હું નિયોન કમ્પ્લીટ એવું લખી નાખું. શું લખી નાખું છું, નિયોન કમ્પ્લીટ, અને ત્યાર પછી કોણ વધે, 3s1. તો આ રીતે પણ એની ઇલેક્ટ્રોન રચના 11મા નંબરની સોડિયમની ઇલેક્ટ્રોન રચના 2 રીતે લખી શકાય છે. ત્યાર પછી આપણે ટૂંકમાં જ ઇલેક્ટ્રોન, એટલે બધાની ઇલેક્ટ્રોન રચના 2 રીતે જ લખી શકાય છે, પણ આપણે મોટા ભાગે ટૂંકમાં ઇલેક્ટ્રોન રચના દર્શાવીએ છીએ. તો હવે આપણે જોઈએ મેગ્નેશિયમની. હવે આપણે નિયોનને ત્યાં સુધી કમ્પ્લીટ લખવાનો છે કે જ્યાં સુધી બીજો નિષ્ક્રિય વાયુ આગળ ન આવે ત્યાં સુધી નિયોનને કમ્પ્લીટ લખતો જવાનો છે. હવે આપણે જોઈએ મેગ્નેશિયમ, તો મેગ્નેશિયમની પરમાણુ ક્રમાંક છે 12, બરાબર. તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12, એટલે પહેલાં નિયોન કમ્પ્લીટ મેં લખી નાખ્યું, ત્યાર પછી અહીંયા 3s1 હતો, એક ઇલેક્ટ્રોન ઉમેરાય એટલે શું થાય, 3s2 થાય.
3s2 कक्षक में h कक्षक में बेज इलेक्ट्रॉन गोठवाता એટલે આ પૂરી થઈ ગઈ હવે કોનો વારો આવ્યો 3p કક્ષકનો વારો આવશે એટલે એલ્યુમિનિયમ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે 13 છે માટે નિયોન 3s2 અને 3p1 તો તમે જોઈ શકો નિયોન 10 3s2 એટલે 2 એટલે 12 ને 13 ઇલેક્ટ્રોન થઈ જાય છે ચાર પછી સિલિકોન ની વાત કરીએ તો નિયોન 3s2 અને 3p2 ત્યાર પછી ફોસ્ફરસ ની વાત કરીએ તો એનો પરમાણુ ક્રમાંક કેટલો છે તો કે 15 છે તો નિયોન 3s2 અને 3p3 તો આ રીતે 15 ઇલેક્ટ્રોન ગોઠવાણા ત્યાર પછી સલ્ફર ની વાત કરીએ તો નિયોન 3s2 અને 3p4 તો એની અંદર 16 ઇલેક્ટ્રોન ગોઠવાણા 4p17 નંબરનો પરમાણુ ક્રમાંક ધરાવતો ક્લોરીન છે અને ક્લોરીન ની ઇલેક્ટ્રોન રચના લખીએ તો નિયોન કમ્પ્લીટ 3s2 અને 3p5 છેલ્લે આર્ગોન 18 નંબરનો છે તો એની અંદર એ નિયોન 3s2 અને 3p6 તમે જોઈ શકો છો કે 3p6 ની અંદર શું થયું છે 3p6 ની અંદર તમે જોઈ શકો કે 6 ઇલેક્ટ્રોન પૂર્ણ થઈ ગયા છે એટલે આ કક્ષક પૂર્ણ થઈ ગઈ હવે એના પછી વારો કોનો આવશે તો કે 19 નંબર પોટેશિયમ નો વારો આવશે પણ 4s કક્ષક ત્યાંથી ગોઠવા હે ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ગોઠવા હે 4s કક્ષક ની અંદર ગોઠવા હે તો આપણે જોઈએ કે પોટેશિયમ ત્યાંથી નિષ્ક્રિય વાયુ સી આર્ગોન આવશે અને આર્ગોન આવશે એટલે આર્ગોન ની આપણે કમ્પ્લીટ આર્ગોન તો લખીશું એ પહેલા બીજી ઇલેક્ટ્રોન રચના જે લાંબી ઇલેક્ટ્રોન રચના છે એની આપણે જરાક વાત કરીએ તો એની અંદર 1s2 2s2 2p6 3s2 3p6 અને 4s1 તો એની અંદર તમે જોઈ શકો છો તો 2 4 6 10 2 12 2 18 ને 19 ઇલેક્ટ્રોન ની ગોઠવણી થઈ ગઈ 19 ઇલેક્ટ્રોન દીયા પણ આટલી જે ઇલેક્ટ્રોન રચના છે ત્યાં સુધી શું કહી શકાય આર્ગોન કહી શકાય અને એ આર્ગોન આટલી ઇલેક્ટ્રોન રચના લખવાને બદલે આર્ગોન ખાલી કમ્પ્લીટ એટલું દર્શાવી દઈએ અને એની અંદર કઈ લખી શકાય પછી 4s1 એટલે 18 ને કેટલા થઈ જશે 19 તો આ કોની ઇલેક્ટ્રોન રચના લખી શકાય પોટેશિયમની અને છેલ્લે કોણ છે કેલ્શિયમ છે તો એની અંદર આપણે આર્ગોન કોણ કરશું આગળ કમ્પ્લીટ અને 4s2 તો આ રીતે 20 ઇલેક્ટ્રોન 20 તત્વો સુધીની ઇલેક્ટ્રોન રચના લખી શકાય છે અને ત્યાર તો હવે આપણે 21 થી 30 તત્વો ની વાત કરશું આ 21 થી 30 તત્વો યાદ રાખવા માટે પણ આપણે આગળ શોર્ટકટ કી ની વાત કરેલી છે એ છતાં જરાક આપણે થોડીક વાત કરી દઈએ તો 21 થી 30 તત્વો ની વાત કરતા હતા તો તેની અંદર સ્કેનેડિયમ છે તો સ્કેનેડિયમ ને આપણે સાયન્સ ટિટેનિયમ છે તો એને ટીચર તરીકે યાદ રાખતા અને પછી વેનેડિયમ ક્રોમિયમ અને મેંગેનીઝ જેને વિક્રમ તરીકે યાદ રાખતા હતા ત્યાર પછી આયર્ન કોબાલ્ટ તો એને આપણે આયર્ન એટલે ફેરસ પણ કહીએ એટલે એને ફેકો અને પછી કહેતા નિકલ કોપર અને ઝીંક એને નિકુંજ કહેતા હતા તો આવી રીતે 21 થી 30 સુધીના તત્વોને પણ યાદ રાખી શકાય છે હવે આપણે છેલ્લે 21 થી 30 તત્વોની વાત કરીએ તો 21 થી 30 તત્વોની અંદર આપણે આગળ જોઈએ તો સૌપ્રથમ 18 નંબરનો આર્ગોન છે જે આર્ગોન કમ્પ્લીટ એમ લખીશું આપણે ચાર પછી 4s2 અને 3d1 અહીં સુધીની આપણે વાત કરી ગયા હતા હવે d કક્ષકનો વારો આવ્યો છે 21 થી 30 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના લખવા માટે ડી કક્ષકનો આપણે ઉપયોગ કરશું કારણ કે આ ધાતુ તત્વો છે કયા તત્વો છે ધાતુ તત્વો છે અને એ ધાતુ તત્વ મોટા ભાગે ડી કક્ષકની અંદર ગોઠવાતા હોય છે તો અહીંયા આર્ગોન 18 કમ્પ્લીટ 4s2 અને 3d1 આવ્યા એવી રીતે ટિટેનિયમનો 22 ક્રમ છે તો એમાં આર્ગોન 18 4s2 અને 3d ટુ થશે એટલે કે 18 2 20 અને 2 22 થઈ જશે ત્યાર પછી વેનેડિયમ છે તો એમાં આર્ગોન 18 કમ્પ્લીટ 4s2 અને 3d3 આવે અને 24 નંબરનો ક્રોમિયમ છે હવે આ ક્રોમિયમ ની વાત કરીએ તો એમાં આર્ગોન 18 4s2
અને 3D4 આવવું જોઈએ. ખરેખર શું આવવું જોઈએ? આર્ગોન 18, ફોરેસ્ટ 2 અને 3D4 આવવું જોઈએ. પરંતુ એવું નથી, કારણ કે આર્ગોન છે એની ઇલેક્ટ્રોન રચના કંઈક અપવાદ સ્વરૂપે જોવા મળે છે, જેને કારણે તમારે એની ઇલેક્ટ્રોન રચના લખવી પડશે આર્ગોન 18, ફોરેસ 1 અને 3D5. શા માટે ફોરેસ 1 અને 3D5 તમારે કરવું પડે? મેં કીધું કે અપવાદ છે. અપવાદ શા માટે? તો કે ફોરેસમાંનો એક ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? 3D કક્ષકમાં જાય છે, અને 3D કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન હોવાને બદલે કેટલા થઈ જાય છે? 5 ઇલેક્ટ્રોન થઈ જાય છે. તો તમને એમ નહીં થતું હોય કે સર તો એવું તો બધામાં ન થઈ શકે? એવું તો બધામાં થઈ શકે. હા, બધામાં થઈ શકે, પરંતુ અહીંયા જરાક તમે વાત સમજી લો મારી, કે આપણે વાત થઈ હતી કે વધારેમાં વધારે એસ કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન, પીની અંદર 6 ઇલેક્ટ્રોન, ડીની અંદર 10 ઇલેક્ટ્રોન અને એફની અંદર 14 ઇલેક્ટ્રોન ગોઠવાતા હોય છે. આ જે પોતાની કેપેસિટી, કક્ષકની કેપેસિટી જેટલા ઇલેક્ટ્રોન ગોઠવાતા હોય, ચારે જે કક્ષક હોય એને પૂર્ણ ભરાયેલી કક્ષક કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? પૂર્ણ ભરાયેલી કક્ષક. એટલે કે D10 ઇલેક્ટ્રોન હોય, ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન રહેલા હોય છે, પરંતુ પોતાની કેપેસિટી કરતાં 0.5 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય ત્યારે એને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક કહેવામાં આવે છે. તો આપણે જોઈએ અહીંયા કે આપણે ડી કક્ષકની વાત કરતા, તો ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય તો એને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક કહેવાય, એટલે કે D5 ઇલેક્ટ્રોન છે એમ કહી શકાય. પરંતુ એ બી યાદ રાખજો કે જ્યારે પણ કોઈ પણ કક્ષક, આપણે ડી કક્ષકની વાત કરીએ છીએ એટલે ડીની જ વાત કરીશું, કે જ્યારે ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન અથવા 10 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે, ત્યારે ડી કક્ષક હંમેશા સ્થાયી કક્ષક કહેવાય. કઈ કક્ષક કહેવામાં આવે છે? સ્થાયી કક્ષક, અથવા એને સ્થિર કક્ષક કહેવામાં આવે છે. તો તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો હશે કે બધી કક્ષકમાં ફોરેસમાંથી 1 ઇલેક્ટ્રોન જઈ અને 3D5 બનતો નથી. આગળની કક્ષકોમાં 3D5 ક્યાંય નથી બનતો. દાખલા તરીકે અહીંથી 1 ઇલેક્ટ્રોન આમાં જાય તો 3D4 જ બને. પણ આર ક્રોમિયમની અંદર જ એક એવું છે કે ફોરેસમાંનો 1 ઇલેક્ટ્રોન 3Dમાં જાય અને 3D5 બને છે. માટે આ ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના છે કંઈક અપવાદ ઇલેક્ટ્રોન રચના છે. અને શા માટે જાય છે ફોરેસમાંથી 1 ઇલેક્ટ્રોન 3Dમાં? તો કે ડી કક્ષક પોતાની સ્થાયિત્વ પ્રાપ્ત કરવા માટે, પોતાની સ્થિરતા પ્રાપ્ત કરવા માટે 1 ઇલેક્ટ્રોન ફોરેસમાંથી 3Dમાં જતો હોય છે. એટલા માટે એ અપવાદ ઇલેક્ટ્રોન રચના છે એમ કહેવાય. માટે મેં ક્રોમિયમ ઉપર જો અહીંયા સ્ટાર બતાવેલો છે. ઓકે, ત્યાર પછી આપણે મેંગેનીઝ 25 નંબરની વાત કરશું. તો એમાં આર્ગોન 18 કમ્પ્લીટ, ફોરેસ્ટ 2 અને 3D5. તો તમે જોઈ શકો આર્ગોનના 18, ફોરેસ્ટના 2 એટલે 20 અને 3D5 એટલે 25 ઇલેક્ટ્રોન થઈ ગયા. ત્યાર પછી આયનની વાત કરીએ તો આર્ગોન 18, ફોરેસ્ટ 2 અને 3D કેટલા છે? 6. ત્યાર પછી કોબાલ્ટની વાત કરીએ તો આર્ગોન 18, ફોરેસ્ટ 2 અને 3D7 એટલે એની અંદર 18 ને 2 20 ને 7 27 થઈ ગયા. ત્યાર પછી નિકલ, તો એમાં તમે જોઈ શકો આર્ગોન 18 એટલે કે આર્ગોન કમ્પ્લીટ એવું આપણે લખીએ એટલે એના 18 ઇલેક્ટ્રોન, ફોરેસ્ટના 2 એટલે 20 અને D8 એટલે 28 ઇલેક્ટ્રોન થઈ જાય. પાછું ફરી વખત વિદ્યાર્થી મિત્રો જરાક યાદ રાખજો કે ફરી વખત કોપર એક એવો તત્વ છે કે ફરી વખત એની અપવાદ ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે. તો એની અંદર આર્ગોન 18 કમ્પ્લીટ લખીશું, પછી ફોરેસ્ટ 1 લખીશું અને 3D10 લખશું. અહીંયા ખરેખર ફોરેસ્ટ 2 અને 3D9 લખવું જોઈએ, પણ એવું આપણે લખતા નથી, કારણ કે ફોરેસ્ટમાંથી 1 ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં જાય અને 3D માં 9 ને બદલે કેટલા જોવા મળે છે? 10 ઇલેક્ટ્રોન જોવા મળે છે. માટે ડી કક્ષક કેવી બને છે? પૂર્ણ ભરાયેલી બને છે. અને માટે કેવી થાય? સ્થાયી કક્ષક બનવા માટે થઈને ફોરેસ્ટમાંથી 1 ઇલેક્ટ્રોન મેળવી અને 3D10 બનતી હોય છે. એટલા માટે એને પણ અપવાદ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ઝીંક 30 નંબર છે. તો એમાં આર્ગોન 18 ના 18 ઇલેક્ટ્રોન એટલે કે આર્ગોન કમ્પ્લીટ,
फॉरेस्ट टू अने 3D 10 आ 30 इलेक्ट्रॉन એટલે કે 18 2 20 અને 10 30 ઇલેક્ટ્રોન ગોઠવાતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચનાની વાત થઈ હવે પછી આપણે ઇલેક્ટ્રોન રચનામાં ધન આયન અને ઋણ આયનના ઇલેક્ટ્રોનની પણ એના પછીના લેક્ચરની અંદર વાત કરીશું ઓકે થેન્ક યુ